વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર સૌપ્રથમ તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતું રહે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, 80 માર્ક્સની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર પહેલાં 16 જે છે એ હેતુલક્ષી પ્રશ્નો આવશે, એ આપણે એની ચર્ચા કરીએ, ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈશું. તો ખાસ વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો છે ખાસ તૈયાર કરી દેજો, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પાક એ રવિ પાક છે? બરાબર, તો તમને અહીં રવિ પાક વિશે કીધું છે. તમે ઘઉં જે છે એ રવિ પાક એ જાણો છો કે ઘઉં રવિ પાક છે, પણ ઘઉં સિવાય બીજું શું આવે? તો મગફળી છે, મકાઈ છે, વટાણા છે, તો આપણો જવાબ શું આવશે? ડાંગર આવશે. ઓકે, કયા પ્રકારની સિંચાઈ પદ્ધતિ પાણીને વધારેમાં વધારે બચાવ કરે? એટલે પાણી આપણે બચાવવું છે માટે કઈ પદ્ધતિ આવે? ટપક પદ્ધતિ. તો ઓપ્શન સી આવશે, ટપક પદ્ધતિ. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયા રોગ વનસ્પતિજન્ય રોગ છે? બરાબર, તો તમને અહીં ચાર વસ્તુ આપેલ છે, બરાબર, હિપેટાઇટિસ એ છે, ઓકરા છે, તો હિપેટાઇટિસ એ વનસ્પતિજન્ય રોગમાં ના આવે. બરાબર, બાકીના ત્રણ જે છે આવી શકે, ચાલો એ બી સી ત્રણેય, ઓપ્શન સી આવશે. ક્લિયર, હિપેટાઇટિસ એ વનસ્પતિજન્ય રોગ નથી, યાદ રાખજો. હવે તમને આકૃતિ આપી છે ને, આકૃતિમાં દર્શાવેલા જે વસ્તુ છે એ કયા પ્રકારના પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવી હશે? તો જુઓ, પહેલી વસ્તુ એક્રેલિક માટે આ એક આવે, બાકી બધી એક્રેલિક ના આવે. બરાબર, તો આ પીવીસીની બી બની શકે, એટલે પીવીસી તમારો આન્સર આવશે, પોલિફિનાઇલ ક્લોરાઇડ, પીવીસી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાંચમા નંબરના પ્રશ્નમાં જે આકૃતિ આપી છે, બલ્બ પ્રકાશિત કરવા માટે એ અને બી, આ એ અને બી જે છે એમાં કયો પદાર્થ મૂકવો પડે? તો તમને યાદ હોવું જોઈએ, કોપરનો વાયર, તાંબુ. બરાબર, એ તાંબુ જવાબ આવશે, કોલસો, સલ્ફર, ફોસ્ફરસ ના આવે, તાંબુ આવે. જે વાયર હોય છે એ શાનો હશે? તાંબુ આવશે. ઓકે, એટલે બલ્બ જે છે પ્રકાશિત થશે, કરંટ જે છે એ ઇઝીલી પાસ થશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બધી જ ધાતુઓને ખેંચી શકાય છે, કેટલીક ધાતુઓ ખેંચી શકાય છે, સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે, બધી જ ધાતુઓને ખેંચી શકાય છે? તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ કરવાનો છે, પ્રશ્ન નંબર 6નો. ઓકે, એકદમ ઇઝી છે, તમને આવડવો જોઈએ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ત્રણ આકૃતિ આપી છે ને, કઈ મીણબત્તીને સળગતા તે લાંબો સમય સુધી સળગશે? તો પહેલું આ સી નંબરની તો લાંબો સમય નહીં સળગે, કારણ કે એને ઓક્સિજન મળતો જ નથી. બરાબર, હવે જ્યારે તમે બી નંબરની જોઈ શકો છો, એ નંબરમાં કેવું છે ખબર છે? એ નંબરને એક્ઝેટ હવા જે છે ઓક્સિજન મળતું રહેશે, બીને પણ ઓક્સિજન મળે છે, એટલે એ અને બી. પરંતુ તમે જુઓ ધ્યાનથી આકૃતિ, તો બી નંબરની જે છે એ વધુ સમય સુધી જે છે એને ઓક્સિજન મળશે, એટલે આન્સર શું આવશે? ઓપ્શન બી. વન નાબૂદી માટે નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? તો આપણે ચાર ઓપ્શન વાંચીએ એટલે આપણને કારણ ખબર પડે. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાનું નિર્માણ કરવું, પછી ફર્નિચર બનાવવા તેમજ બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો, ફળ મેળવવા, ઝાડ કાપવા. બરાબર, તો તમને અહીં લખ્યું છે કે ફળ મેળવવા, ઝાડ કાપવા. બરાબર, તો આ ઓપ્શન ડી જે છે એ આવી શકે છે. ક્લિયર. આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પ્રાણીઓની નાશ પ્રાય જાતિ એટલે શું? તો આ તમને આવડવું જોઈએ, એકદમ ઈઝી, ચોપડીનું બેઠું વાક્ય છે. આનો આન્સર પ્રશ્ન નંબર 10 તમારે કમેન્ટ કરવાનો રહેશે, એકદમ સહેલો છે. સૌપ્રથમ ભૂજમાંથી કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો શું આવશે? રોબર્ટ હુક. ક્લિયર. ચલો, મનુષ્યના ગાલના કોષના અસ્થાપન તૈયાર કરતી વખતે આયોડીનના વિકલ્પે કયા અભિરજકનો ઉપયોગ થાય છે? તો તમને અહીં ચાર ઓપ્શન આપ્યા છે. બરાબર, મિથિલિન બ્લૂ આવે, મિથિલ વોરાઇઝ આવે, શું આવે? એ તમારે 12મા નંબરનો પ્રશ્ન, એકદમ ઇઝી છે, મને યાદ છે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન આવડતો જ હશે. ખાસ તમારે આજ આનો આન્સર જે છે કમેન્ટ કરવાનો રહેશે કે કયો અભિરંજક આપણે વાપરીએ છીએ. ત્યારબાદ IVF, આખી પ્રોસેસ છે, પ્રોસેસ તૈયાર કરજો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ પૂછાય છે અને આનું પૂરું નામ પૂછ્યું છે, તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એકદમ ઇઝી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. અહીંયા જુઓ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝર નહીં, હા, ફર્ટિલાઇઝેશન, ફર્ટિલાઇઝેશન આવે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઓપ્શન સી. બરાબર, ઓપ્શન વાંચવાના, તમે ભૂલથી ઇન વિટ્રો ફર્ટિલાઇઝર કરીને ઓપ્શન બી કરી નાખો, પણ આન્સર જુઓ સી આવે છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ક્લિયર. ચલો, આપેલ આકૃતિ શું દર્શાવે છે? તો આ શાની આકૃતિ છે? કોષ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ 15મો પ્રશ્ન. કેટલાક વિશેષ પરિવર્તન સાથે ડેડપોલનું પુખ્તાવસ્થામાં રૂપાંતર પામવાની ક્રિયાને શું કહેવાય? તો જે ડેડપોલ છે એટલે દેડકાનું છે, કલિકા સર્જન તો ના આવે. બરાબર, દ્વિભાજન, કાયાંતરણ ને ક્લોનિંગ.
તો ક્લોનિંગ આવે મે બી, બરાબર. આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો રહેશે. અમીબામાં કઈ પદ્ધતિથી અલંગી પ્રજનન થાય છે? તો આ તો દરેકને આવડવું જોઈએ. આનો આન્સર 15 અને 16નો આન્સર તમારે ખાસ કમેન્ટ કરવાનો છે. મારે જોવું છે કેટલા વિદ્યાર્થી મિત્રને આ પ્રશ્નમાં ખબર પડી છે. પ્રશ્ન નંબર 2ની અંદર તમારે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાના છે. 6 માર્ક્સના પ્રશ્નો છે, દરેકનો 1-1 માર્ક્સ. પ્રજનનની આવશ્યકતા શા માટે છે, આવશ્યકતા શું છે, તો એ તમને આવડવું જોઈએ. હાઇડ્રામાં કલિકા સર્જન શા માટે અલિંગી પ્રજનન ગણવામાં આવે છે? ત્યારબાદ આયર્ન સલ્ફેટ FeSO4માં કોપર નાખતા શું રિઝલ્ટ મળશે, શું પરિણામ મળે? પર્ણ શા માટે લીલા રંગના જોવા મળે છે, તમારે એનું કારણ આપવાનું છે, બરાબર. તો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, 100% ઉપયોગી થશે. ત્યારબાદ 2 ગુણના પ્રશ્નો છે, એમાં 7માંથી તમારે 5 લખવાના છે, એટલે 1 પ્રશ્નના 2, એટલે ટોટલ 10 માર્ક્સ છે આ પ્રશ્ન, પ્રશ્ન નંબર 2ના. તો જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જો તમારે જીવતું હાઇડ્રાનું અવલોકન કરવું હોય તો તમારે હાઇડ્રાના નમૂના ક્યાંથી મેળવશો, બરાબર. તો આવા આવા પ્રશ્નો પૂછાય છે, ખાસ તમે જોઈ લો પરીક્ષાના જે પ્રશ્નોનું લેવલ જે છે કેવું રહેશે. અને આ બધા પ્રશ્નો એકદમ સહેલા છે, ખાલી વિચારવાના છે અને એની અંદર યોગ્ય જવાબ લખવાનો છે, એટલે ખાસ તૈયાર કરી દેજો, બરાબર. વિડીયો સ્ટોપ કરીને તમારી નોટબુકમાં પ્રશ્નો લખી દેજો, ત્યારબાદ તૈયાર કરી દેજો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3, તો તમારે 5માંથી 4 લખવાના છે. 1 પ્રશ્નના 3 ગુણ છે, 5માંથી 4 લખવાના છે, 1 પ્રશ્નના 3 ગુણ, એટલે ટોટલ 12 માર્ક્સ મળશે તમને અહીંયા, બરાબર. આ બધા જ પ્રશ્નો કરી દેજો ખાસ. પહેલો પ્રશ્ન તો ખૂબ જ ઉપયોગી છે, જ્યારે શરદી થઈ હોય ત્યારે મો પર રૂમાલ બાંધવી શકા હિતાવા છે, શા માટે આપણે મો પર રૂમાલ બાંધવો જોઈએ, એનું કારણ તમારે જણો. પછી લાકડું, કોલસો, બળતણના ઉપયોગો પ્રાધાન્ય શા માટે, પછી જનીન એટલે શું તમારે સમજાવવાનું છે, રંગસૂત્રનું સ્થાન જણાવો, તેના કાર્યો, અંડપિંડ અને શુક્રપિંડના કાર્યો વિશે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન તો, મોસ્ટ આઈએમપી અંડપિંડ અને શુક્રપિંડવાળો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એ જે છે એમાં તમારે આકૃતિ દોરવાની છે, 3 માર્ક્સ છે એના. લાક્ષણિક વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે, માત્ર ને માત્ર આકૃતિ, અને એના 3 માર્ક્સ, એટલે ખાસ એ આકૃતિ જે છે એ તૈયાર કરી દેજો, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તમે જોઈ શકો છો કે વાયરસથી થતા રોગો અને બેક્ટેરિયાથી થતા રોગને અલગ પાડવાના છે. તો તમારે એક કોષ્ટક બનાવી દેવાનું, એક છે વાયરસ અને બીજું છે બેક્ટેરિયા, બરાબર. આ રીતે કોષ્ટક બનાવી દેવાનું. તો વાયરસમાં શું આવે એ રોગ લખવાના અહીંયા, બેક્ટેરિયામાં જે આવે એ અહીંયા લખવાના. એકદમ સહેલો પ્રશ્ન છે, 6 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો આગળ જોડકા છે, બરાબર. અહીંયા તમને જોડકા આપ્યા છે, એકદમ ઇઝી છે બધાએ જોડકા, ઓકે. લાકડા બાવામાંથી બને, પછી નોલેસ્ટિક વાસણો બનાવવા માટે, તો વાસણો બનાવવા માટે જે છે એ શું આવશે, ટેફલોન આવશે. કપડાને ઇસ્ત્રી કરવાની જરૂર પડતી નથી, બરાબર. ત્યારબાદ છે પોલિએસ્ટર આવશે કાપડને, પછી પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે તો નાયલોન આવશે, બરાબર. તો આ રીતે જોડકા જોડવાના છે, 4 માર્ક્સના જોડકા છે, એકદમ ઇઝી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જે 4 ગુણના પ્રશ્નો છે, બરાબર, એની અંદર તમારે 3માંથી કોઈ પણ 2 લખવાના છે, 1 પ્રશ્નના 4 માર્ક્સ, એટલે ટોટલ 8 માર્ક્સ મળે. આ 3 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, એટલે 8 માર્ક્સ તમને અહીંયાથી મળી જશે. કે ખેતીકામની કોઈ પણ 4 પ્રવૃત્તિના નામ તમારે લખવાના, અને એ પ્રવૃત્તિમાં કયા કયા સાધનની જરૂર પડે તમારે જણાવવાની. મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, વન નાબૂદીથી થતી અસરો તમારે સમજાવવાની. અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો, પેટ્રોલિયમની શુદ્ધિકરણ તમારે સમજાવવાનું છે, ઓકે. પ્રશ્ન નંબર 5 જે છે એની અંદર પહેલો તો 2 માર્ક્સનો પ્રશ્ન છે, તફાવત ખાસ તૈયાર કરી દેજો. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનનો તફાવત 2 માર્ક્સનો અત્યારે જ આ પ્રશ્ન તૈયાર કરી દેજો, મોસ્ટ ટાઈમ બી છે. અને બીજું, LPGનું દહન અને લાકડાના દહન વચ્ચેનો તફાવત, બરાબર. આ બંને પ્રશ્નોના તફાવત ખાસ તૈયાર કરજો, 100% પરીક્ષામાં હશે, હશે ને હશે. ત્યારબાદ મેદાની લોટને કણકમાં હાથો આવવાથી તે ફૂલે છે, એનું કારણ આપો. પછી આ 3 ગુણનો પ્રશ્ન છે, બરાબર. ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે, એનું કારણ શું છે? તો આ 3 ગુણના 2 પ્રશ્નો અને 2 ગુણના 2 તફાવત છે. અને આગળ છેલ્લો પ્રયોગવાળો પ્રશ્ન છે, 5 માર્ક્સનો, બરાબર. એમાં 2માંથી કોઈ પણ 1 લખવાના અને ટોટલ 5 માર્ક્સનો પ્રશ્ન છે, પ્રયોગવાળો છે, એકદમ ઇઝી છે. આ 2માંથી 1 તો 100% હશે, ખાસ જોઈ લો. દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો. અથવા તો તમને એમ પણ પૂછે કે દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી છે, તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો.